हरे। ज्ञानी हो या ज्ञानी हो, पापी हो धर्मी हो, पंडित हो के मूढ़ हो, मनुष्य ने तो खरीज पण पशु पक्षी कीट पतंग सर्वे ने मुक्ति वहाली छे। तमे कहशो के एनु प्रमाण शुं? एशा उपर थी जणाय के गमे ते जीव ने तमे कीड़ी चाली जाती होय एने आंतरो बंधन करो तो तरत ज बीजो रस्तो पकड़ी ने निकली जावा इच्छे छे। कोई पक्षी ने पिंजरे पूरो बहुज अकड़ाय छे। निकलाई एवं होय तो निकलवाने माटे तलपापड़ बने छे। पशु ने गाळो नाखो एटले रांढोई बांधो, बांधा भेगा बे चार आंचका ए मारे छे। एमाय कोई दी न बंधायेल होय ने पेलू वेलू बांधो तो ठेकड़ा मारे। रोज नो एनो कार्यक्रम थई गयो होय बांधवानो ने छोड़वानो, तो पण ज्यारे ते छूटे त्यारे तेनो आनंद तेनो हर्ष तमे जोई शको छो। प्राणी मात्र ने मुक्ति वहाली छे, मनुष्य ने तो जाणपणे वहाली छे। जे प्रकृतिना बंधन मां जीव बंधायो छे जे पदार्थ मां जे रूप आकार मां इंद्रियोना कोई पण स्वाद मां जीव बंधायो छे तेज मोटू बंधन छे। पण साचा सुखनी खबर नथी एने लईने आ खोटो हांधो मळी गयो छे। अने ई सांधो मेळवनारा केटलाय वनराजो छे, बाबा पड़ा ने कहा हाथ भांगी गयो। अरे खान खाना आपड़े फलाना वैद हाड वैद न्या लई जाओ, तुम्हारे पैसो ही देवो नहीं, अने हाई क्लास पाटो बांधी दिए। पाटो बांधी ने कही दिए कोई ने छोड़वो नहीं, खोटो हांधो थाय के हाचो थाय पण छोड़वो नहीं। तेल रेड़ा करो ते आ हाड नो तो एवो कायदो छे के कुदरती रीते ज आपड़ा मां दरेक रोगनी सामे टक्कर झीलनार नानी मोटी सर्वे शक्तिओ काम करे छे। कोई गुमड़ू थियो के चांदू पड़ियो, क्या आपड़े जराग छोलाना एने कोई दवा नहीं करो तो पण बीजे दी त्रीजे दी
એ છોલ મટી જાય છે ને ચામડી આવતી દેખાય છે, આવી ગઈ છે. એમ રોગ માત્રનો પ્રતિકાર કરનાર શક્તિ આપણામાં પડી છે. જ્યાં જેવી જરૂર ત્યાં તે કુદરતના એ ફિરસ્તાઓ કામ કરનારાઓ પહોંચી અને મરામત કરી નાખે છે. કારણ કે એને રહેવું છે ને, આ ઘરમાં એને રહેવું છે. એટલે આ તો આપણે પછી માનવ સમાજ વિજ્ઞાનમાં તૈયાર થયા અને જે દેહમાં કઈ પણ વસ્તુ ખૂટતી હોય અને લઈને રોગ થયેલો હોય તો જે વસ્તુ ખૂટતી હોય એને દવા રૂપે આપણે ખાઈ છે, લઈ છે, એ ઉપરથી સહારો છે. પણ અંતરથી અંદરથી જ એની મરામત થવી શરૂ થઈ જાય છે. એમ મુક્તિ, તમારું સ્વરૂપ જ મુક્ત સ્વરૂપ છે. એને બંધ થયો નથી, પણ વનરા જોઈએ ખોટા સાંધા કરનારાઓએ ખોટા પાટા પિંડી કરીને એને ઘાયલ કરી નાખ્યો, માંદો કરી નાખ્યો, એને બંધન કરતા કરી નાખ્યો. એટલે સાંધો તો થઈ જ જાય, પણ જ્યાં પાટો છોડે ત્યાં સાંધો આમ થવાને બદલે આમ થાય, દોઢે ચડે. લે હવે મારે તો એમ ક્યારે દુઃખ તો મટી ગયું, પીડા મટી ગઈ, સોજો ઉતરી ગયો, એટલે સાંધો થઈ ગયો, હવે કઈ નહીં દુખે. પણ જ્યાં પાટો ખોલીને જુઓ તો સાંધો તો થઈ ગયો, હાડકે હાડકું ભેગું થઈ ગયું, પણ સાંધો ખોટો થયો. એમ ઔપચારિક રીતે જે લોકો એવા ઉપદેશકોમાં ફસાઈ જાય, જિંદગી આખી એ ખોટા સાંધામાં પછી જીવવાની રહી. માટે જો ઈચ્છે મુક્તિ કો મનસે આપ સ્વરૂપ પિછાન લ્યો, આપ જાગ્યા બિન સ્વપ્ન ન નાશે એ જ સિદ્ધાંત પ્રગટ કયો. કાયમને માટે મુક્તિને ઈચ્છતો હો તો મુક્તિને માટે કોઈ પ્રયાસ કરવાની જરૂર નથી. આગળ આપણે કહી ગયા કે તમારું સ્વરૂપ સદાને માટે મુક્ત છે, બંધન થયું નથી, થવાપણું નથી, થશે નહીં. પણ માન્યતા એટલે ખોટો હાંધો એવો થઈ ગયો છે કે આપણે મુક્તિ માટે દોડધામ કરી જ રહ્યા છે. મુક્ત થવાને માટે એટલે મુક્તિ પદ જાણવાને માટે, મુક્ત છે એને મુક્ત કરવાની વાત જ ક્યાંય ખોટી જ વાત છે. પણ મહાપુરુષોના સમાગમ વિના, સત્સંગ વિના, સાચા જ્ઞાન ધ્યાન વિના જીવ એને માટેથી કઈક પરેશાની વોરી લે છે, કઈ કષ્ટ વેઠે છે, અનુમાનના પંથો કઈ ખેડે છે. પણ
જેમ સસલાના શિંગડાની વાત, હે બાપા, પેટે ઠેઠકા પાટો બાંધો શું થયું તમને? બાપા કે ભાઈ હું વાડીએ વાહો રહું છું ને, રાતે બેઠો તો અંધારાનું આરું સસલું કુંજણે ક્યાંથી આવ્યું, એની અણીદાર શિંગડી જે મારી તે ફાંડું પાડી દીધું. ત્યાં બીજું કે સાચી વાત, પણ એલા પણ સસલાનું શિંગડું તો કુંડળિયું હોય, એની સીધી અણી કેમ તમને લાગી? ત્યાં ત્રીજો કે ના, સસલાનું શિંગડું સીધું હોય, વળવાળું હોય. ચોથો કે ભાઈ મારા ઘરમાં સસલાના શિંગડાનું આડહર છે, હાલ દેખાડો. જેને સસલું જોયું નથી તેના વાદ ખોટા છે. સસલું જેને જોયું છે એ કે કોડા થાવમાં. પ્રથમ સસલાને શિંગડું જ ન હોય ને તમે આ ક્યાં વાદ માંડીને બેઠા? એમ બંધને મોક્ષ એની વ્યાખ્યા તેના જેવી જ છે. બંધને મોક્ષ એ મનનું છે કારણ, જેમ જે માને તેમ તે છે. જેવી ગતિ જેની તેવી મતિ તેની, વેદ પુરાણો પણ એ જ કહે છે. બંધ અને મોક્ષ એ મનનું જ કારણ છે. દેહને બંધનની ખબર નથી, આત્માને બંધનની ખબર નથી. ત્યાં ડખો ઉપડ્યો કોને? કે દેહ ને આત્માના સંયોગથી જે એક સૂક્ષ્મ લિંગ શરીર પેદા થયું છે તેનો આ ડખો છે. એ લિંગ શરીર જ્યાંથી જીવની ઉત્પત્તિ ત્યાંથી સાથો સાથ છે. આ દેહ પડી ગયા, આવા અનેક દેહ પડી ગયા, પણ ઈ દેહ મરતો નથી. ઈ મરી જાય તો કામ થઈ જાય. મરને પેલે અમર જાવે, ઓહી અમર હો જાવે તો અમર બની જાય. જે દાડે જે જન્મમાં જે કાળે આ સ્થૂળ દેહ રીએ અને એમાં રહેલો સૂક્ષ્મ દેહ લિંગ શરીર, વાસનિક લિંગ શરીર, એ જો મરી જાય તો તરત જ મોક્ષ કે મુક્તિ છે જ. માટે બારીનો ભટકાર મટાડી અંતરદ્રષ્ટિ કરી જે પદ સદગુરુએ પરખાયું તે પદમાં એક તાર બાંધી દીધું. હાલતા ચાલતા ઉઠતા બેસતા સ્વરૂપને ભૂલો નહીં. અરે જેનું સામર્થ્ય તો સઘળે રહે પણ સ્વયં રહે સંત પાસ, ત્યાં મેળાવો અખામાં આવ્યો જે આપ મળ્યા વિનાશ. એના સામર્થ્યથી સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ તેજ એ બધા તેના સામર્થ્યથી ચાલી રહેલ છે. એના જ સામર્થ્યથી કંટ્રોલમાં છે. એની પકડ જ કામ કરે છે. બાકી
जगत में कोई बीजा देवी देवता एवा नथी के आ पंच महादेव ने कंट्रोल करी सके के उभा राखी सके पकड़ी सके, कारण के ये पण साकार सगुण स्वरूपी परमात्मा नो स्वरूप छे। अने निर्गुण स्वरूपे तो आदि अनादि थी एक ज स्वरूप कई पण फेरफार विना प्रकाशी रहेल छे। आपणे तो हर 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 तमे ये हीरा ने पारखो, क्यों हीरो के शब्द स्वरूपे परमात्मा तमारा घट में बिराजे छे, ये शब्द पारखो ई छे निज बूटी। हीरा ने पारखो ये शब्द पारखो एज पोते छे निज बूटी। स्वाति शब्द ने लखी ले जोगी और बात सब है झूठी। सवर्णपुर मा हजी आपने नो उठ्या होई त्या छापा वाला घेरे छापा फेंकी जाई छे, केवड़ा केवड़ा फाला त्रण केटली कोलम में लखाण अपरंपार अतथि इति सुधी जो छापू वाँचू हो तो आखो दिवस जाए तो पूरु छापू वंचाई नो री। एटली बधी रोज कहानी मा आवे छे मोटा फाड़ा निकला होय काला एमा એની કિંમત કેટલી એવડા મોટા ફાળાની કે 2 રૂપિયા 1.5 રૂપિયા અને 100 રૂપિયાની એક નોટ છાપાને ખૂણે મૂકી અને કાતરો તો કેટલી નોટનો જેરૂડા ટુકડા તો એમાંથી થાય, પણ એની કોઈ કિંમત ખરી? કારણ કે 100 રૂપિયાની નોટમાં સરકારી સિક્કો છે, રાષ્ટ્રપતિની સહી છે, એમાં બિલો મારેલો છે સરકારનો, એની જગતમાં કિંમત છે। બાકી તો બોલવામાં લખવામાં વ્યવહાર કરવામાં બધે શબ્દ જ પ્રયોગ ચાલુ છે ને હડડાટ બોલ્યા જ કરે છે, એના તો ઉકરડા ઉભરાઈ ગયા પાર વગેરેના, પણ જે શબ્દની કિંમત છે તેને પરખી લ્યો। હર 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 તમે હીરા પારખો, શબ્દ પારખો ઈ છે નિજ બૂટી, એ બૂટી સર્વ જીવને સજીવન કરનાર બૂટી, સજીવની બૂટી છે ભૈયા। દે કે ભલાણા મહાત્મા આવ્યા ને દીકરો એક જ ને બધાને જ્યાં કલ્પના ને દુઃખ ને પછડાટ ને રુદન ને એવું બધું સાંભળ્યું, મહાત્માને દયા આવી ગઈ અને હૃદય કંપી ગયું, હૃદયને તળિયેથી આશીર્વાદની આહ નીકળી ગઈ।
અરે અમારા દીકરાને બાપાએ સજીવન કરી દીધું. હે, સજીવન કરી દીધો. શેનાથી થયો? કે જીવન પાછું પ્રકાશ્યું. લે, શબ્દે આવીને વાસો કર્યો. અત્યારે જ્યાં સુધી આ દેહમાં એ સજીવન વસ્તુ છે ત્યાં સુધીમાં તેની પારેખ કરી લ્યો. હર હર હર, તમે હીરાને પારખો. એ આ શબ્દ પારખો, ઈ છે નિજ બુટી. એ સાચી નિજ બુટી એટલે સજીવન બુટી છે. પણ એમાંથી સ્વાતિ શબ્દને લખી લે. લખી લે એટલે નક્કી કરી લે. પણ સ્વાતિ શબ્દ કેને કેવો? કે જે શબ્દથી સંતોના સંતો પાકે છે. જે સ્વાતિ બુંદથી, એટલે સ્વાતિના, સ્વાતિ નક્ષત્રના વરસાદથી, એના જે બુંદ પડે છે તેમાંથી સાચા મોતી થાય છે. પણ યાદ રાખું કે સ્વાતિના આ બુંદ અત્યારે જ સદગુરુના ચરણથી અખંડ ધારા મેહુલા વરસે છે. પણ સાચા મોતી એના ક્યાં થાય છે? કે જાજરમાન છીપ, અતિ લોહ લગન એ જાજરમાન છીપ છે, તેના મુખમાં પડે તેના સાચા મોતી થાય છે. બાકી ખારા, ખારી જમીનમાં પડે તો ગારો થાય, કઈ ન બને. સમુદ્રમાં પડે તો ખારું પાણી થઈ જાય. સાપના મુખમાં પડે તો હડાહડ ઝેર થાય એનું છે. પણ સ્વાતિના મુખમાં એ સ્વાતિ બુંદ પડે તો, છીપના મુખમાં સ્વાતિના બુંદ પડે એના જ સાચા મોતી થાય. જાજરમાન છીપ એટલે અતિ લોહ લગન. આ વાત તો આપણે આટલા બધા ભાઈઓ બહેનો બેઠા છે એ બધાને માટે સરખી જ થાય છે ને. બહેનોને માટે બીજી, ભાઈઓને માટે બીજી, ગલધાને માટે બીજી, જુવાનને માટે બીજી, એવું કોઈ દી થાય છે? સૌને માટે સરખી જ વેચણી થાય છે. પણ મરચીના ક્યારામાં જાય તીખું આગ જેવું થાય, અભિનને એળિયાના કેરામાં જાય તો હડાહડ ઝેર, કડવું ઝેર જેવું થાય. શેરડીના ખેતરમાં જાય તો અમૃત જેવો મીઠો રસ થાય. છેપના મુખમાં પડે તો એક એના સાચા મોતી બને. એટલે આ સત્ય જ્ઞાન, શબ્દ જ્ઞાન જે સાંભળીને હૃદયમાં ઉતારી અંતરદ્રષ્ટિ કરે છે એટલે તળિયે પોગી જાય છે, તો એમાં અનાયાસે કોઈ ક્રિયા થતી નથી, કઈ કરવી પડતી નથી, કઈ નાખવું પડતું નથી, કઈ રખોલું રાખવું પડતું નથી. સમુદ્રને તળિયે પડી પડી
એ છીપમાં સાચા મોતી બની જાય છે. એમ સદગુરુ શબ્દ સ્વાતિ બુંદ છે તેને ગ્રહણ કરી અંતરદ્રષ્ટિ કરી નાખો. પણ આજ બુંદ ગ્રહણ કર્યું ને કાલ ઉલેચવા માંડો એમાં મોતી થાય જ ક્યાં છે? એ વક્તા શિલોટા હે શ્રોતાના ત્રણ ચાર પ્રકારો કીધા, તેમાં જે શ્રોતા સાંભળીને હે આ કાને અથડાઈને જેને શબ્દો પાછા પડે છે એ પથ્થર છે, નકોર કાનવાળા. બીજો સંસર્વા કાનવાળો શ્રોતા છે. ત્રીજો કાનેથી સાંભળીને મુખેથી તરત કાઢે છે, આજ સાંભળ્યોને કાલ ઉપદેશ કરવા માંડી જાય છે, તે ત્રીજી પ્રકારનો શ્રોતા છે. અને જેણે કાનેથી સાંભળ્યું ને હૃદયમાં ઉતાર્યું એ સાચો ચોથી પ્રકારનો શ્રોતા છે. શબ્દ પારખો આ નિજ બૂટી, પણ સ્વાતિ શબ્દને લખી લે જોગી ઓર બાત સબહે જૂઠી. પ્રથમ પાંચ કુ મારી પચીસ કુ મનાઈ લે ઉસકી પકડ લે શીલ સોટી. પણ ક્યારે કે અંદર ગઢથી આયા મેરે સદગુરુ, પ્રથમ તો બાહિર ચિતે હું બહુ બહુ ભટક્યું, અંધારામાં અહીં તહીં અટક્યો, પણ જ્યાં જાઉં ત્યાં રાત, ન વાત સવારની મને મળી અમૂલક આંખ વિવેક વિચારની, દયા ગુરુદ્વારની રે મને મળી અમૂલક આંખ વિવેક વિચારની. બાહિર ચિતે હું બહુ બહુ ભટક્યો, જ્યાં જાઉં ત્યાં બધા અંધારાની જ વાત કરે છે, સૂરજ ઉગે છે એવું કોઈ કહેતું જ નથી. કારણ કે કાનકડીઓ આંધળી ચાકડોળ વળવાંગળી કાનકડીઓ હવે ઈ નાત બધી ભેગી થઈ હોય ન્યાદી ની વાત હોય દિવસ ઉગવાની, અને કદાચ કોક છોકરો એવો થઈ જાય પ્રકાશ ભાળી ગયો હોય કિરણમાં આવી ગયો હોય તો આવીને એ બિચારો વાત કરવા જાય, પણ ઓલા વાત એની હાલવાઈ દે. અરે ટળી ગયો, બગડી ગયો, વટલાઈ ગયો, ગાંડો થઈ ગયો, ભાન વગેરે નો થઈ ગયો, આપડો મટી ગયો, એમ કાઢી મૂકે છે. એટલે અંદર ગઢથી આયા મેરે સદગુરુ, અમર બુંદી એક અગમ ઉઠી, જે સદગુરુ મને પ્રથમ પંચભૂત દેહ ધારી મળ્યા, હાલતા ચાલતા બોલતા જ્ઞાન આપતા ધીરજ આપતા શાંતિ આપતા કૃપા કરતા એવા પ્રત્યક્ષ મળ્યા. પછી તેણે જ સાનભાનથી નિજ ઘટમાં તેની ઓળખાણ કરાવી દીધી.
कारण के जो बाहर में कियो तो खोटू छे, अंतर में कियो तो ही खोटू छे, पण बाहर भीतर एक तार है। ज्ञानियों कहो छो तमे के ब्रह्म बावन बार छे, तो आ विलश्यु ब्रह्म मा, विलश्यु बावन मा ये ब्रह्म नहीं तो कौन छे? केटलाय अहम ब्रह्मास्मि जाप जपे छे तेने पण के छे के हूँ ब्रह्म छू, हूँ ब्रह्म छू एम कहे नाराओ तमे केशो जरा के ब्रह्मवीण बीजू कशू छे आलमी। तमे बोलो छो के हूँ ब्रह्म छू, तो बीजू जे काई छे ते शू छे? माटे हूँ ब्रह्म छू, हूँ भगवान छू एम बोलातू नथी, केवा तो नथी, अनुभवाई छे। तो दी खलबलाट थी आज करे, कारण के रजोगुण ने कहीं रिजू के तरत धूली रजे ये करिए ने आपड़े न रजे ते थोड़ू करिए रजे तेज रजो। आखा जगत नी उत्पत्ति रजोगुण थी छे, कर्म मात्र नी उत्पत्ति रजोगुण थी छे, बीड़ी पीवानो रजोगुण, पानी पीवानो रजोगुण नहीं। हवे बीड़ी आपनी सभा में कोई पीतुत नहीं, क्यारे धुवाड़ो खरेखर देखातो नहीं। ना 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 ना, बहु व्यसन मुक्त, कारण के सत्संगी हमेशा व्यसन मुक्त ज होवो जोई। कारण के व्यसन एटले बंधन, ए बंधन थी साधारण रीतिए साधारण मां साधारण बंधन कहेवाय। ई जो आपड़ा थी नो छूटे तो त्रण गुण थी पर थवाई के दी, ये लप के दी छूटे तो कारण के जन्मांतरो नु व्यसन। हूँ रजो गुण छो, तमो गुण छो के सत्व गुण छो, ये बहु काल नो अध्यास बंधाई गेलो छे, ये क्या थी? माटे पहला तो आपणे पोते पोताना मननी आ परीक्षा करीने तेनी हद लूटी लेवी जोई। तखत त्रिवेणीनी तीर ऊपर लाला तेरी हद लूटी। हवे पांच को मारी पच्चीस को मनाई ले, उसकी पकड़ ले शील सोटी। जो आ लक्ष्य सदगुरु ये बतायू तो हवे आ ध्यान थी पांच को मारी, अने पच्चीस को मनाई ले, पांच ने मारे एटले पांच मां जी आशक्ति थई छे, शब्द स्पर्श रूप रस ने गंध, એમાં જે આશક્તિનો દોર બંધાણો છે એ તોડી નાખ્યો, એને મારી દે જીવીએ ત્યાં સુધી પાંચેય જ્ઞાનેન્દ્રિયો કામ કરવાની અને પાંચેય ઇન્દ્રિયોના કર્મો ચાલુ રહેવાના, એમાં જરાક ખોટ પડે તો દોડીને આપણે ડાક્ટર પાસે જઈ, સાહેબ જુઓ તો જરાક હમણાં હારું ચાખવું પડે છે,
કેટલા વર્ષ થયા બાપા? 90. અરે મારા બાપ, 90 વર્ષ સુધી જોયું તમે તો હજી ધરાણા નહીં જોવામાં? હવે તો જે જોયું તે જ છે, એમાં કઈ બીજું થવાનું નથી, થતું નથી. હવે તો હું કયો લે, એટલે આંધળું થવું એમ, અને કોક દોરે ત્યાં હાલવું એમ. સાહેબ મરીએ ત્યાં સુધી હે ઝાંખેપ નો આવે એવી દવા કરી દઉં. ખરેખર જીવન છે ત્યાં સુધી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એ પાંચે વિષયો રહેવાના અને રાખવા છે. પણ એમાં જે બંધાયેલી આશક્તિ છે એ છૂટી જાય, એ બંધન તૂટી જાય. પાંચ કુમારી 25 કુ મનાયેલી, એની 25 પ્રકૃતિ થઈ છે, એને મનાવી લે એટલે તારે અનુરૂપ બનાવી લે. તને ઈ એને અનુરૂપ ન બનાવે તે પેલા તું એને તારે અનુરૂપ બનાવી લે. એની સગવડતા મુજબ તું ન ચાલ, તારી સગવડતા મુજબ તેને ચલાવ. 25 કો મનાય લે અને ઉસકી પકડ લે શીલ સોટી. સર્વ પ્રકારના શીલ, શીલવંત બની જા. વિવેક છે, વિચાર છે, વિનય છે, દયા છે, ધીરજ છે, ધારણા છે, શાંતિ છે, નૈર્વૈરી મન છે, તૃષ્ણાથી રહિત છે, ઈર્ષા દ્વેષ કપટ છળ પ્રપંચ તેનાથી જે પર છે તેનું નામ શીલવંત સાધુ. ઉસકી પકડ લે શીલ સોટી. પછી તમને કહું કે પછી ઓહંગ વિચારી તમે સોહમ સંભારો તો બુદ્ધિ વખાણું તમારી મોટી, તો તમે સાચા બુદ્ધિશાળી છો, સાચા સમજદાર છો, તો ધન્ય છે તમારી બુદ્ધિ ને તમારી અકલ ને. કારણ કે તમે હા અનંત બ્રહ્માંડ નું જે જબરજસ્ત વૃક્ષ છે તેના મૂળ ને તમે પામી ગયા. જો ઓહંગ વિચારી તમે સોહમ સંભારો તો બુદ્ધિ વખાણું તમારી મોટી, તો તમે મહાન બુદ્ધિશાળી છો એમ કહેવાય. પણ આપણે તો ખરેખરા મૂડી ખોયા. જે પોતાના ભંડારમાં જમે થાય એમ છે એની દરકાર રાખતા નથી. જગતના જીવોને પોષવાને માટે રાત દી તમે રડો છો, જે રડતનમાં પાપ થાય બંધન થાય ઈ વર્ગત કરીને તમે લઈ જાઓ છો, અને એ દ્વારા જે મેળવ્યું ઈ ઢગલો અહીંયા મૂકીને જાઓ છો, તમને બુદ્ધિશાળી કહેવાય કેમ? મૂડી ખોયા કહેવાય. પણ જેને એમ સમજાણો કે સાચું ધન છે મારું, સાચું ધન છે સદગુરુની કૃપા, તે મારું સાચું ધન છે. પણ જગત જે માને ધન પોતાનું, અંતે એ બધાય નિર્ધન છે. કારણ કે હાથ ખંખેરીને વ્યા જવાના, આમાંથી એક સોયનું નાકું પણ લઈ શકાય, લઈ જવાય એવું નથી. એટલે અંતે બધા તે નિર્ધન છે, સદગુરુની કૃપા તે મારું સાચું ધન છે. તન મન બુદ્ધિ એ જિંદગી આખીનું આ રળતર બધીએ કળતર છે.
हे आखी जिंदगी नू रलतर अंते कलतर छे। माथा पछाड़ी पछाड़ी रात दी बैठी पाप पुण्य नो विचार कर्या वगर जे धन मेळ्युं ते कळतर रूपे थई पड्युं। छोकरा के बाबा हवे मरी जाय तो सारू, भाग पाड़ी दीदा, थोड़ू थोड़ू दीदू, मूल मूड़ी दीधी नहीं, एने शू करवी से, क्या भेगी ले जावी से। यमा कंक तावायो ले गया दवाखाने जसलोक मा करोड़ों ने अब्जोपति ना भाबा जाय से, एक जीवता आवता नहीं। लगभग जीवता नहीं आता, कारण के न्याय इंजेक्शन दे दिए, कही दिए के साहब बस आम करवानो छे, तमारी जे फी जोई तमने कई फिकर नहीं, कही दियो बिल आपी दियो। अरले अमे नवरा थई जाई अने मुड़ी मात्र हाथ में आवी जाई, ए रळतर बधिए कळतर छे। चालती वेला ये जे मुंजवे छे मोह थी, ममताना बंधन ये नड़तर छे। चालती वेला ये ए धन, ए माल, ए मिलकत, ए संपत्ति दरवाजा में निकलता जाखरा छे, जे कांटा थी चालती वेला ये अंग चिराई जाए, उजड़ाई जाए, अंते बधाई ते निर्धन छे, सदगुरु नी कृपा ते मारू साचू धन छे। दास लाभु साचू धन संत जन पामे, ए जुगो जुग जुनाई ए धनवंत छे, एनी शावकारी कोई दी मटती नथी। जन्मांतरो थी ते श्रीमंत ना श्रीमंत छे, माटे ये राम रतन धन पायो, सखीरी मैंने राम रतन धन पायो। जे वावरो तेम वधे, जेम जेम वापरो एम ये वधारो थातो जाय छे। ई धन नी रखे वाली राखे ए जागृत छे, बाकी तो पांच को मारी पच्चीस को मनाई ले, उसकी पकड़ ले शील सोटी, पण ओहंग विचारी तमे सोहम संभारो तो बुद्धि वखाणो तमारी मोटी, तो तमे साचा बुद्धिशाली छो एम कहूं। कारण के आ देहना इंद्रियोना मन बुद्धिना चार अंतःकरणना जे कार्यो थई रिया छे, जेना द्वारा तेनी तमने ओळखाण थई गई, आ बदा देवी देवताओ छे। आत्मा ते पोते राजा छे, एनी साथे आ देवी देवताओ कारभारों करवाने माटे साथो साथ जहां जहां भगवान नो अवतार थाय त्यां साथे जन्मे छे। एम कहेवाय छे के भगवान श्री कृष्ण मथुरा मां जन्मा, तेनी पहला नंदराय नाम नो गोवाळियो अने मोटू गोवाळिया नो वृंद टोळू बलभद्रे ध्यान करीने जोयू, त्यारे तेने खबर पड़ी, कहो
अपने धातु तू के ग्वालियम आ भाव आ प्रेम आ लगनी आ भक्ति होयज क्या थी। पण ध्यान करीने जोता खबर पड़ी गई को हो आ तो बधाय आदि अनादि ना भगवान नी साथे रहनारा देवो छे। एने अवतारो धारण करी अने लीला करवा माते नोखा नोखा नाम लईने आ मां आवी पड्या छे। एज प्रमाणे हा आत्म स्वरूपे भगवान श्री कृष्ण आमा वास करीने रिया छे अने आ बधा इंद्रियोना मन बुद्धिना देवताओ तेनी साथे तेनी सेवा करवाने माटे देहधारी बनीने आव्या छे। एने जेने अंतरदृष्टि करीने ओळख्या एनी बलिहारी छे। ओहंग विचारी तमे सोम संभारो तो बुद्धि वखाणो तमारी मोटी। तखत तरवेणी मां ज्योत बासी माई जगमग जगमग है ज्योति पण दिल दरिया मां डूबके दई हंसा चणी ले आ निज मोती। त्रिवेणी तो कीधी पण तखत त्रिवेणी भाईओ गुरुगम विना आ समझे कोण ने समझावे कोण। कदाच कोई समझावनार मळ्यो तो आडे धड़े हालता ए जीव कोई भले जिज्ञासु होय छतां समझी शके नहीं। दिल दरिया मां डूबके दई हंसा चणी ले निज मोती। तखत त्रिवेणी मां जुओ तपासी तखत ये सतनाम छे। त्या ए सतनाम क्या छे के पद्मा लेकर आसन रखना उनी मुनि मुद्रा ध्यान धरो। अगम अगोचर मंत्र पढ़ता जय सुन मंडल मां शैल करो। तखत नाम सत्य नाम त्रिवेणी नाम गंगा जमुना ने सरस्वती मूल शब्द नाभि थी उठे त्रिवेणी आवी बोले। सुन मंडल में शब्द का वासा ने कोई खोलतल साधु खोले। ये तखत नाम सत्य नाम आ त्रिवेणी त्या जगमग जगमग है ज्योति। आवा अनंत ब्रह्मांडो ने प्रकाश आपनार करोड़ों सूर्य समान देदीप्यमान ज्योति तमारा घट में चलहली रही छे। जगमग जगमग है ज्योति पण दिल दरिया में डूबके दई हंसा चणी ले आ निज मोती। दिल दरिया में डूबके दे जय सत्य नाम श्वासो श्वास तमारा मां गाजी रियूं छे तेमा मनोवृत्ति रूपे ठेकड़ो मारी दे। दिल दरिया मां डूबकी दे हंसा चणी ले आ निज मोती। हवे पक्की धड़ी का तोल करी ले काया मा राखी शुभ मती। मसंद्री ना चेला जती गोरख बोलिया अलख लखे शो खरा जती। आ सदगुरु वचन पण तेनो पाको धड़ो बांधी लो। लेश मात्र डगमग नरिये लोम विलोम नरिये एवी दृढ़ निष्ठा बंधाई गई तेनो बेड़ो पार छे।
दृढ़ निष्ठा विना तो मन नो भटकार कोई वाते मटे नहीं। जो के शंका ने स्थान ज नथी। जो आपणे एके एक वात ने अंतरदृष्टि करीने घटमां परखीए तो शंका से नहीं रही। पण सांभळीने जे आपणे जो स्थिर कर्युं होय नक्की कर्युं होय तो क्यारेक संभळावनारावो जेवा छे एवो आपणो भाव पलटी करी जाय। आपड़े तो कोई किए महात्मा ते एटले एम थाय तई हसो बधाई किए से। अरे थोड़ाक दी थाय त्यां बधाई एम के रखड़ो। खबर विनानो अज्ञानी छे तो पोते मानी लिये के अज्ञानी छे। त्या सुधी निष्ठा दृढ़ नथी। जगत गमे ते किए ईयनी दृष्टि प्रमाणे बोले छे। आपणे आपणी दृष्टि प्रमाणे आपणा स्टेज पर निश्चल रहेवुं छे तो निर्भय रहेवाय। नहींतर तो कोकना केवा उपर आपणे आपणो राह पलटावता रहीए तो धारेला लक्ष्य उपर कोई दिवस पहुंची शकीए नहीं। अरे हे कोई हिम्मत बाज के सत्य रस्तानो पारखो पुरुष मळे ए आपने वाहो थाबड़ी ने कही दिए खबरदार। खिलो धरवी दे निश्चल बनी जाते हैं आपड़े एवा बनी जाएं। वली बीजो आवीन खिलो हल बलावे खेची काटे ते आपड़े मोकला पड़ी जाएं। तो कोई दिवस धारेला लक्ष्य ऊपर पहुंची शकीए नहीं। जम ब्राह्मणे बकरू लीधून गाय लेवानो कई मेल नहीं होती। पांच रूपया सारा मां सारा बकराना पांच रूपये मळतो एवू दूध वालों दूध दोयूं दूध चाख्यूं रूपया पांच रोकड़ा दीधा ने हलतो थियो। પણ બ્રાહ્મણ ને બકરું આંકતા આવડે ગાળીઓ નાખી અને ખેંચે મોલા ટાંગા ભરાવે હામાં થાય ક્યો ગામ બારી કાઢતા હોતી તે મસ્ત માણસ એમ થયું કે આ રૂકે દે ઘેરે પુગાડે નાખ્યું ખંભે અને થયો હાલતો। વટે માર્ગુ એક મળ્યો ગુરુબાપા પગે લાગ્યા કે આશીર્વાદ આશીર્વાદ હર તમને પગે લાગવાનું ક્યાં કીધું? મેં તો જનોઈ જોઈ બીજું કઈ જોયું નહી। અર કુતરું ગળ બ્રાહ્મણ કુતરાને અડે એટલે એને નાવવું પડે એને બદલે આ ખંભે નાખીને હાલ્યું। તું તે બ્રાહ્મણ છોક છો કોણ? નાખી દે હારા બોલો તો હામું જોઈ રહ્યો બ્રાહ્મણ તું એ ભાઈ તમે એમ કેમ કયો છો? કેમ આ ઘડીએ રોકડા રૂપિયા પાંચ દીધા બરવાડના વાઘમાંથી ગમ્યું ને લીધું દૂધ દોયું દૂધ ખાધું અને જુઓ આંચળ દબાવ્યો દૂધની શેડી મારી અને આને તમે કૂતરું કયો છે?
એ મારા તારી નજર બાંધી લીધી, કોક કિમિયા ઘર મળી ગયો. એટલે તને આ બકરું લાગે છે કે પણ છે ને લાગે ને, અરે રાતડું કૂતરો છે. હવે જા જા, ન્યા તો જરાક એમ કરીને નીકળી ગયો, પણ રસ્તે થોડો કાયલો ત્યાં સંકલ્પ વિકલ્પ મીંડ્યો થવા. મળે એમ કેમ કીધું છે ને, એની એની વાતે સચોટ હતી, કૂતરું છે એને કૂતરું દેખાતું છે. વળી પાછો જોવે, ટાંગા જુએ, બકરું જ લાગે. ત્યાં બીજો મુસાફરી માયલો સામો મળ્યો, બ્રાહ્મણ છો તમે? હા બ્રાહ્મણ છે. કેમ? ત્યારે આ કૂતરું ખંભે શું નાખ્યું છે? શિકારનો ધંધો કરવો છે? શરમાતો નથી? એ નાચ ના મળશે તો નાચ બહાર મૂકશે, નાખી દે. અરે ભાઈ સાહેબ, આમ કાં કરો તમે? આ રહ્યું કે દૂધ નીકળે છે, શેડી મારી જોવે છે બકરું છે, પણ થાંભલો ડગ્યો. મારું કાંઈ કામમાં ભેદ છે ગમે તે હોય, બાકી મને તો પણ બકરું જ લાગે છે ને દૂધ આપે છે. લોમ વિલોમ તો થયો. ત્યાં ત્રીજો હામો મળ્યો. કે ગામ રહ્યો છો? સામે ગામ. તે શેનો ધંધો કરો છો? કે બ્રાહ્મણીઓ. કોણ તમારી પાસે બ્રાહ્મણીઓ ધંધો કરાવે છે? આંધળું છે જગત? આ કૂતરું ખંભે નાખીને જાજતે, એલા પણ આ બકરું છે. રાખ રાખ કે હા, તારી નજર કોકે બાંધી લીધી. આર્યો રાતડો કૂતરો. મારો ઓઈલો રાતો કેતો તો આ રાતડો કૂતરો કે છે. એ નજર જો બંધાણી હોય તો સીમાડા સુધી બંધન કરે, સીમાડા બહાર જાય એટલે નજર છૂટી જાય. જવા દે. જ્યાં સીમાડા બહાર જવાનો એક પગ રહ્યો માલિકોને, એક પગ બહાર ત્યાં ચોથો જણો મળ્યો. હે કેવા છે આ જણો? કેમ શું કામ નાખી છે? બ્રાહ્મણ છે એટલે બ્રાહ્મણ હોય તો કૂતરાને અડે? મારા હારો નક્કી આ કૂતરો નાખી દીધો. ઓલો ઉપાડીને વયો ગયો. એમ પોતાને દૂધ દે છે, પોતાને બકરું દેખાય છે, એમ છતાં કોકના કેવા ઉપર થાંભલો ડગી ગયો ને, એમ સદગુરુ સંતે કૃપા કરીને નિજ સ્વરૂપની પારિક કરાવી દીધી. પછી બીજા ગમે તે કે તેની સાથે આપણે શું લેવા દેવા છે? કારણ કે આ તો નિરંતર દેશ, નિરંતર વાસા, નિરંતર નામ હે અખંડ નૂરા, અબ મેરી સુરતા લગી નિરંતર, જ્યાં સોહમ પુરુષ દેખ્યા ભરપૂરા. આ પ્રત્યક્ષ થઈ ગયો પછી હશે કે કેમ એવો વિકલ્પ થવા પણું જ ક્યાં છે? માટે પકી ધડી કા તોલ કરી લે, કાયામાં રાખી શુભ મતી, એ સુંદર મતી રાખી ધડો પાકો બાંધી લે. અને લોમ વિલોમ હોય તો એક વાર તપેલી ઠલવી નાખ. જેમ જાણીતા વેપારીને આપણે ડબરો કે તપેલી દેતા જઈને કહીએ કે આમાં 2 કિલો ઘી નાખી મૂકજો, સારું આવે એનું. હે વળતા હું લેતો જઈશ. વળતા લેવા ગયો ત્યાં એમ થયું કે ઘી 2 કિલો નથી, કાંઈક ઓછું છે. કાયમને માટે આમાં 2 કિલો ઘી લઈ જાઉં તો જે અહીં સુધી આવે છે,
आज मने शेठ कई तमारी भूल लागे छे, गीव ओछू छे, माटे मारे शरम भरम मा नथी रहेवो, गीव पाछू ठलवी नाखो। પણ એને તો ઊંચો કરી દેખાડ્યું, ભાઈ જુઓ જો આ બે કિલોનું કાટલું, આ કાંટો તોલ બરાબર બતાવે છે, હવે તમે શંકા કરો તો તમારે ઈચ્છા, પણ કે એમાં તો શંકા નથી, બે કિલાનું એ તોલું પડ્યું છે અને આ ઘીએ છે, પણ મને શંકા છે ધડામાં, ધડામાં કઈક ગોટાળો થયો છે, હવે જો ન બોલે, મર્યાદા ન તોડે તો આખી જિંદગી એ વસવસાટ રહી જાય ને, ત્યાં આવડો તો કે ખાલી જ કરી નાખો, ધારણ નવે ધડે બાંધો, મનનો ધડો પાકો કરી લ્યો, નવો કરી લ્યો। खरेखर शास्त्र वेद पुराण वाणी महापुरुषों नो सत्संग वातो ए बधाय मननो धड़ो बांधवाने माटे छे, पण जेने धड़ो बांधवो नथी, तोल करवो नथी, एने तो कांकरा ठीकरा भेगा करवा नकामा छे। જો એનાથી કંઈ ધડો ન બાંધે અને તોલ સાચો ન થાય તો એ કાંકરા ઠીકરા એકબીજાને આંટવામાં કાયમ આવે, બાંધવામાં। માટે ગુરુ વચને મનનો ધડો પાકો બાંધી લ્યો, પક્કી ધડી કા તોલ કરી લો, કાયામાં રાખી શુભ મતી। મસંદ્રીના ચેલા જતી ગોરખ બોલ્યા, આનાથી તો અલખ લખે શો ખરા જતી, આ અલખનો લક્ષ્ય જેને પ્રાપ્ત થયો તે સાચા જોગી છે, દલ દેવળ મન મસીદીમાં હોય વર્તી તો પડે પરતીત। સુધારણ સામુન જોગી કુમે આદેશ આદેશ કીના, બીજો કોઈ જોગી નથી, જોગ બન્યો જુગદીશનો, અબળાને ઘેરે હરી આવ્યા, એની બુદ્ધિએ બળ શું દાખવું, ફૂલ્યા સોયનર કરમાયા। માટે હરોહર તમે આ હીરાને પારખો, શબ્દ પારખો, આ છે નિજ બુટી, પણ સ્વાતિ શબ્દને લખી લે એટલે નક્કી કરી લે, બાકી ઓર વાત સબ હે જૂઠી। હવે તો એ બધું પોટલું વાળીને ગંગાજીમાં પધરાવી દે, ફક્ત શબ્દ સ્વરૂપ નાદ સ્વરૂપ શબ્દને નિશ્ચય કરી લે, જેનાથી જેને શાશ્વત શબ્દ કહીએ, જેનાથી ખટશાસ્ત્ર 18 પુરાણ 4 વેદ બન્યા છે, જેનાથી અનંત બ્રહ્માંડ પ્રકાશી રહેલ છે, તે શાશ્વત શબ્દ મૂળ શબ્દ રવિ બાણ ખેમ ત્રિકમ મોરાર ઉગારામ પુંજારામ, એ પુરુષોએ શબ્દ જ્ઞાન કથીને સ્વરૂપની ભાન કરાવી છે। મૂળ શબ્દ કહાં સે ઉઠે, કોણ દેશમાં બોલે, કોણ મંડલ મે શબ્દ કા વાસા, અમને તત્વ વિચારી દો તોલે, કે મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણી આવી બોલે, શૂન મંડલ મે શબ્દ કા વાસા, એને તો કોઈ ખોળતલ સાધુ ખોળે, કિતના લંબા કિતના ચોડા કિતના હે અનુમાના, કેસા રૂપ શબ્દ કા સંતો બતા દો કર ધ્યાના।
કે સૌ સૌના પિંડ પ્રમાણમાં દ્વાદશ અંગુલ બાહિર લંબા ચોડા હૈ સર્વંગા જૈસા દીપક ધર્યા મંદિર મેં છે શબ્દ કારંગા. આ ઘટની માલિક વર્તે આ ગ્લોફની જેમ એક ઠેકાણે જળ હળી રહ્યો છે તેનો પ્રકાશ આખા ઘરમાં પથરાઈ રહ્યો છે. એ પ્રકાશને પકડવો હોય તો બથું ભર્યે હાથમાં ન આવે, પણ ગ્લોફને કોલ્ડિંગ કરી લ્યો આખા ઘરનો પ્રકાશ તમારા હાથમાં આવી જાય છે. જે દ્વાદશ અંગુલ બાહિર લંબા ચોડા હૈ સર્વંગા જૈસા દીપક ધર્યા મંદિર મેં છે શબ્દ કારંગા. તો કિતના હલકા કિતના ભારી દેહ એને તોડી રાખ્યો છે કે દેહને એણે તોડી રાખ્યો છે. કિતના હલકા કિતના ભારી ખારા હૈ કે મીઠા મોહી ગરીબ કો કઈ સમજાવો શબ્દ કોણ વિધિ દીઠા. કે ભાઈ હલકા હોય તો સંત ન માને, હલકી વસ્તુ સંતો માન્ય ન કરે, પણ ખારા કાંઈક કાંઈક ખારા વાંકું કહી જઈ જે દેખાય છે એને ભૂસી નાખવું છે ને જે નથી દેખાતું તેને ચિતરવું છે, એટલું ખારું છે. પણ ખારાના મીઠા કેમ થઈ જાય કે મીઠી સો મરજાત ગુરા કે સ્વાત બુદ્ધિથી રહી જાય. ગુરુ વચનમાં જે દ્રઢ રહી ગયા એને ખારાના મીઠા થઈ ગયા. ખીમસાવી કહે છે ભાઈ તમે ધડો ધડ જવાબ તો આપો છો, પણ મારા બાપ એમ વાતો કરીએ મને આ સમજાતું નથી દેખાતું નથી. મને તો શરીર ખોજી શબ્દ કું પકડો અને આમ હાથ ગ્રહી બતલાવો. આ પડે પિંડ પ્રગટ ઘર ભાંગે તઈ શબ્દ કાં સમાવો. રવિ સાહેબ કહે છે ભાઈ તો મોટી અટપટી આટી છે, જો એવી રીતે હાથમાં લઈને દેખાડાતો હોય બીજાને તો મહાપુરુષો એટલા બધા દયાળુ છે કે એક પણ જીવને નલે જવા ન દે, અંધારામાં રહેવા ન દે. પણ એના એમ અર્થ ન સૂજે માટે અટપટા તાંસે ભારે હોય, ઝીણા થઈ કોઈ સંતે ભાખ્યા એસા વિરલા કોઈ. સૂક્ષ્મ દ્રષ્ટિ જેની થઈ ઝીણા એટલે નિર્મળ, ઝીણા એટલે આધીનતા વાળા, ઝીણા એટલે જ્ઞાન ગરીબી વાળા. ઝીણા થઈ કોઈ સંતે ભાખ્યા એસા વિરલા કોઈ. બાકી શરીર ખોજી શબ્દ કું પકડો, હાથ ગ્રહી બતલાવો, પડે પિંડ પ્રગટ ઘર ભાંગે શબ્દ કહાં સમાવો. ખીમ સાહેબ રવિ સાહેબ કું પૂછે ગમ કરી ગગના હેરી, કોણ નિરંતર કોણ દેશ મેં કહાં સમાવે દોરી. રવિ સાહેબ કહે છે ભાઈ દોઈ કમલ કી અણી અગ્ર પર રૂપ શબ્દ કા દેખ્યા, સુરતા જેની એ શબ્દમાં લીન ભય તબ દિયા કર્મ પર મેખા. શ્વાસ ને ઉશ્વાસ એ બે કમળ છે. એક કમળ શ્વાસ ને ઉશ્વાસ બે કમળ છે, તેના અગ્ર એટલે છેડા પર રૂપ શબ્દ કા દેખ્યા, જે શ્વાસ અને ઉશ્વાસ ચાલી રહ્યા છે તેના અગ્ર પર શબ્દ ટંકશાળ પડી રહી છે. રૂપ શબ્દ કા દેખ્યા જેની સુરતા ત્યાં સ્થિર બની તો દિયા કર્મ પર મેખા, તેણે કર્મની રેખ ઉપર મેખ મારી દીધી અને છતે પિંડ જબ સન્મુખ દર્શા. ક્યારે? દેહ હોવા છતાં
દેહનો વાસી દેહી પોતે ક્યારેક તમે તમને સૂતેલા જુઓ છો, તમે તેને જોનારા પડખે ઉભા છો, સૂતેલા તમને જુઓ છો ક્યારે કે બ્રહ્મચક્ષુ ભય બ્રહ્મગનસે જલી વાસના તબહી. સદગુરુ શબ્દે ભયા સ્વતંત્ર જણાથી ઘટ મઠ પટ દર્શાયા, રવિ રામ પિંડ પીડ્યા શબ્દ તબ નિરાધાર સમાયા. ઘટ મઠ પટ એક રૂપ થઈ ગયું, કારણ કે ઘડામાં રહેલું આકાશ ઘટાકાશ કહેવાય છે, ઘરમાં રહેલું મઠાકાશ કહેવાય છે, અને બહાર નીકળીને જોયું તે વ્યાપક આકાશ મહદાકાશ કહેવાય છે. પણ જે સદગુરુ શબ્દે ભયા સ્વતંત્ર, એને ઘટમઠ પટ દર્શાયા, રવિરામ પિંડ પીડ્યા શબ્દ તબ નિરાધાર સમાયા. આ પદ આપને દાદા ઓગારામ પુંજારામ હરજીવન રામ રવિ ભાણ ખેમ ત્રિકમ મોરાર ધના ભગત પીપા ભગત રોહિદાસ ભગત જલારામ ભોજારામ નાનક સાહેબ તેના અનુયાયીઓ પ્રગટ કરી આ શબ્દ જ્ઞાન કથી ગયા છે, કહી ગયા છે. આપણે તે સ્વરૂપને હરદમ પીછાનીએ છીએ, ભજીએ છીએ, તે પ્રત્યક્ષ સ્વરૂપની વાત છે. માટે તેમાં નિશ્ચળ બની નિરંતર ભજનમાં લઈને રહો, હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો કરતા પણ સુરતા જેની એ સુન થઈ પાછી ઉતરે નહીં ફરી, એ પ્યાલો મેં પીધો લીધો અતિ લગન કરી. માટે જરાય મનને ડગ રાખ્યા જેવું નથી, કારણ કે સદગુરુએ જે શબ્દ સુણાયો તે જરાય નથી જૂઠો. પણ આવા સત્સંગ રૂપી પાટી કરી વચન વતરણે તમે આ એક જ એકડો ઘૂંટો દમકદમના દોર ઉપર ચડી નિર્ભય પદને નિહાળો, દસમા સોહમમાં સુરતા લગાડો, ત્યાં ચરે છે એક અખંડિત ચારો. એટલે આ નિરંતર સ્વરૂપને પામીને મોજ કરો, ખાવ પીઓ પહેરો ઓઢો, યથા પ્રાપ્ત વ્યવહારો બધા ટેસ્ટથી ભોગવો. હે આંખ ન પૂંદો કાન ન રૂંધો, તિનક કષ્ટ ન ધારો, ખુલે નૈન પહેચાનો, હસી હસી સુંદર રૂપ નિહાળો. પણ શબ્દ નિરંતર સે મન લાગ્યો, જેની મજની વાસના ત્યાગી, ઉઠત બેસત કબહુ ન છૂટે, એસી તાળી લાગી. કહત કબીર યહ ઉનમુન રહની, સો પ્રગટ કરી ગાઈ, સુખ દુઃખ સે પર પરમ પદ, સોઈ પદ રહા સમાઈ, સાધુ સહજ સમાત ભલઈ. પણ આ તો ગુરુગમ જ્ઞાની પરમ ધ્યાની અંતરદ્રષ્ટિવાન આપણી સભા છે, તેને આ વાત ગળે ઉતરે છે ને સમજાય છે, આનંદ આવે છે. બાકી વેળુના ચાર ઢગલા કરી ગોરધન મનાવી લઈ અને ન્યા ખાડો હોય તો ખાડો, તળાવણું હોય તો તળાવણું, નદી હોય તો નદી, નકર કાથરોટ હોય તો કાથરોટમાં, હે ખોબલા ભરી ભરીને માથે નાખીએ, અને કદાચ ત્રણ ત્રણ કલાક રોજ પરસોત્તમ મહિનો નાઈ તો હાજી રીતે ચામડાને ઠીકરું ઘસ્યા વિના મેલ જાતો નથી, પાણી રેડી લીધેથી. તો આ તો કોટી જન્મનો કાટ લાગેલો છે, તે સતત એકાગ્રતા વિના, દ્રઢ વિશ્વાસ વિના મટે નહીં. માટે તેવા સંતો મહાપુરુષો
જેણે જાણી અને જણાવવાને માટેનો પ્રયાસો કર્યા છે તેવા પુરુષોને ઓળખી, મહાપરમાર્થ એવા પુરુષોને ઓળખી પરખી તેને સેવી લેવા. એને આપણે કેમ ઓળખીએ? શ્રી નિશાનીએ કેવા વર્તને, તે વાત હવે જયંતિભાઈ આપણને કઈ સંભળાવશે, જે પ્રેમથી સાંભળો. બોલો સદગુરુદેવ કી જય.